વીટીવી ન્યૂઝ સાથે હું મનીષા વિગતવાર સમાચારમાં વાત કરીએ. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા બાદ સમગ્ર દેશમાં ઠંડીનું જોર વધ્યું છે. હાલ ઉત્તર ભારતમાં થયેલી ભારે હિમવર્ષાના પગલે ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોમાં શીતલહેર જોવા મળી. હિમવર્ષા બાદ રાજસ્થાન અને ગુજરાત સહિતના અનેક રાજ્યો ઠંડીમાં ઠૂંઠવાયા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડી સાથે શીતલહેરનું પણ જોર જોવા મળ્યું. રાજસ્થાનની વાત કરવામાં આવે તો માઉન્ટ આબુમાં હાલ ઠંડીનો પારો ગગડી 3 ડિગ્રીએ પહોંચી ગયો છે, ત્યારે આ હિમવર્ષાની અસર સમગ્ર ગુજરાતમાં પણ જોવા મળી. ગુજરાતના અમદાવાદમાં ઠંડીના પ્રમાણની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 14 ડિગ્રી, રાજકોટમાં 14 ડિગ્રી, વડોદરામાં 15 ડિગ્રી, ડીસામાં 12, સાબરકાંઠામાં 12, કચ્છમાં 14, નલિયામાં 14 ડિગ્રીએ ઠંડીનો પારો પહોંચ્યો છે. ત્યારે એવી પણ આશંકા સેવાઈ રહી છે કે આગામી સમયમાં ઠંડીનું જોર વધી શકે છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી 6 ડિગ્રી જેટલો પારો ગગડી જવા પામ્યો છે અને ખાસ કરીને સૌથી વધારે ઠંડુ ડીસામાં પડી રહી છે, જ્યારે ડીસામાં ઠંડીનો પારો 10 ડિગ્રી સુધી પહોંચ્યો છે. ત્યારે લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો અથવા તાપણાનો ઉપયોગ કરતા હોય છે અને વોકિંગ કરતા હોય છે. વોકિંગની સાથે સાથે આપણે જે જોઈ શકીએ છીએ કે લોકો જે સૂપ છે, જે અલગ અલગ પ્રકારના પીણાં છે, વહેલી સવારથી પોતાનું સ્વચ્છતામાં શરીર રાખવા માટે, હેલ્ધી શરીર રાખવા માટે પીણાં પીતા હોય છે. જે રીતે હાલ ડીસાની વાત કરીએ, ડીસામાં વહેલી સવારે જે લોકો જે સૂપ છે, જુદા જુદા જે મગના સૂપ છે કે હળદરના સૂપ છે, જે આમળાના સૂપ પીતા હોય છે, કેટલાક લોકો આપણી સાથે હાલ છે, આપણે એની સાથે વાત કરીશું. વહેલી સવારે તમે વોકિંગમાં આવો છો, જુદા જુદા જે સૂપનો ઉપયોગ કરો છો, કેવું લાગી રહ્યું છે આપણે? હા, સારું છે. દરેકે સવારના વોકિંગ કરવા માટે નીકળવું પડે અને હમણાં શિયાળાની ઠંડીનો પારો પણ કંઈક નીચો ગગડ્યો છે, એટલે ઠંડીનો માહોલ પણ થઈ ગયો છે. એના માટે શરીરની બોડી ટેમ્પરેચર જાળવવા માટે અને હેલ્ધી રહેવા માટે વોકિંગ કરવું ખૂબ જરૂરી છે. તો હેલ્ધી રહેવા માટે વોકિંગ કરવું જરૂરી છે. જુદા જુદા જે સૂપના પીણા પીતા જે લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું. તમે અહીંયા કેટલા સમયથી ચાલતા આવો છો, કેવું લાગ્યું છે? ઠંડી પડી રહી છે. આમ તો ખરેખર અત્યારે અમે દર સાલ જે છે અહીંયા સવારમાં આવીએ છીએ સૂપ પીવા માટે. અહીંયા આગળ કેળાનો, કેળા અને દૂધનો સૂપ છે, ટામેટા, મગ, પછી અહીંયા મગનો સૂપ છે, ટામેટાનો સૂપ છે, પાલકનો સૂપ છે, ત્યાર પછી ચણા છે, ત્યાર પછી આમળા જે છે, આમળા અને હળદર પણ છે, સાથે તુલસી, અરડુસી અને મરી, સૂંઠ એનો ઉકાળો પણ મળે છે. ત્યાર પછી આપણે જવારા જે છે, જવારા છે, એ બધા સૂપો અહીંયા મળે છે, જે સવારના લોકો એનો ઉપયોગ કરે છે અને વ્યવસ્થિત સારા મળે છે. અને અત્યારની જે સીઝન છે શિયાળાની, અને એમાંય 2 દિવસથી વધારે ઠંડી પડે છે, એના કારણે લોકો આનો ઉપયોગ વધારે કરે છે. અને આનો ઉપયોગ આપણે હંમેશા, અમે તો રોજ કરીએ છીએ, 24 કલાક, કેમ કે રોજ સવારે અહીંયા આવીએ છીએ અને અહીંયા આપણને સારું મળે છે અને અમે અહીંયા પીએ છીએ. તો જે રીતે વહેલી સવારે ઠંડીથી બચવા માટે અને ખાસ કરીને લોકો જે અલગ અલગ વસ્ત્રોનો ઉપયોગ કરતા હોય છે, વોકિંગ કરતા હોય છે, આપ જે રીતે સવારથી વહેલા વોકિંગમાં આવો છો, કેવું લાગી રહ્યું છે? ઠંડીનો કેવો અનુભવ કરી રહ્યા છે? ઠંડી બહુ થાય છે, એના માટે વોકિંગ કરવું જરૂરી છે, શરીર માટે બહુ સારું છે. તો શરીર માટે વોકિંગ કરવું બહુ જરૂરી છે. જુદા જુદા જે હેલ્થી પીણા છે, જે સૂપ કહી શકાય છે, તે અહીંયા અલગ અલગ રીતે લોકો પીને પોતાની મજા માણતા હોય છે અને ઠંડીનો જે અનુભવ છે તે કરતા હોય છે. પરેશ પટિયાર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. તો જે રીતે ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે અને તેની અસર રાજસ્થાન અને ગુજરાત પર પણ જોવા મળી. રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડીનો પારો ગગડી ગયો છે અને લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા ગૌતમ શ્રીમાળી અમારી સાથે જોડાઈ ગયા છે. ગૌતમ, ખાસ કરી ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે. હાલ ગુજરાતના કયા જિલ્લામાં કેટલી ઠંડી પડી રહી છે અને ઠંડીના કારણે લોકોની શું સ્થિતિ છે? ચોક્કસથી મનીષા, જે રીતે વાત કરવામાં આવે તો ઉત્તર ભારતમાં જે હિમવર્ષા થઈ છે, હિમવર્ષાના કારણે વાત કરવામાં આવે તો જે ઠંડી છે તેનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. આજની વાત કરવામાં આવે તો 12-13 ડિગ્રી જેટલું તાપમાન છે તે જોવા મળી રહ્યું છે અને તેને લઈ અને જે લોકો છે તે ઠંડીથી બચવા માટે અવનવા કિમિયા કરી રહ્યા છે. ત્યારે હાલ જે વાત કરવામાં આવે તો એસજી હાઈવે ઉપર લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે ઠંડીથી બચવા અવનવા જે પ્રયત્નો છે તે લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જયારે વાત કરવામાં
કરવામાં આવે ત્યારે ઠંડીનું પ્રમાણ છે તે દિન પ્રતિદિન વધી રહ્યું છે અને ખાસ કરીને હવામાન વિભાગની આગાહીની પણ વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આવનારા 3 દિવસ સુધી હજુ પણ ઠંડી યથાવત રહે અને તાપમાન વધુ નીચું જાય તેવી શક્યતા દર્શાવી છે ત્યારે લોકો છે તે ઠંડીથી બચવા માટે અવનવા પ્રયત્નો કરી રહ્યા છે આ જોઈ રહ્યા છો ફરીવાર દ્રશ્યો બતાવીશ કે તાપણા કરી અને જે ઠંડીથી બચવાનો જે સહારો છે તે નાગરિકો લઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક ઠંડીથી બચવા માટે મોર્નિંગ વોકર્સ પણ આપને જોવા મળી રહ્યા છે કે ઠંડીથી બચવા માટે જે મોર્નિંગ વોકર્સ છે તેમાં પણ ઘસારો જોવા મળી રહ્યો છે એટલે સાફ વસ્તુ એ દર્શાવે છે કે ઠંડીનું જે પ્રમાણ છે તે દિન પ્રતિદિન વધી રહ્યું છે અને તેને લઈ અને લોકો છે તે બચવા માટે અવનવા પ્રયત્નો કરી રહ્યા છે કેટલાક નાગરિકો પણ આપણી સાથે છે સીધી વાત એમની સાથે કરીશું કહેશો કે ઠંડીનું પ્રમાણ છે તે દિન પ્રતિદિન વધી રહ્યું છે શું કહેશો ઠંડીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ઉત્તર દિશામાંથી આવતા ઠંડા પવનો બરફની લહેરો એટલો બધો ઠંડીનો સુસવાટો થઈ રહ્યો છે કે માણસો બંગલાવાળા તો ઘરમાં રહે પણ ગરીબ માણસો જે છે એ તાપણાના સહારે જીવી રહ્યા છે અને ઠંડીનું પ્રમાણ દિન પ્રતિદિન વધે એવું દેખાય છે મહત્વની વાત એ છે કે ઠંડીનું પ્રમાણ દિન પ્રતિદિન વધવાની સંભાવના છે તે જોવા મળી રહી છે પરંતુ વાત કરવામાં આવે તો આવનારા 2 દિવસોમાં હજુ પણ તાપમાન વધે તેવી શક્યતા જોવા મળી રહી છે જે આભાર ગૌતમ આપનો માહિતી આપવા માટે તો ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે અને જેના કારણે લોકો ઠંડીમાં ઠૂઠવાઈ રહ્યા છે આ સાથે જ તાપણા અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી શીતલહેર છવાઈ ગઈ છે રાજસ્થાન અને ગુજરાતમાં આબુમાં 3 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે તો આ સાથે જ અમદાવાદ રાજકોટ સહિતના શહેરોમાં તાપમાનનો પારો ઘકડીને 13 થી 14 ડિગ્રી સુધી પહોંચી ગયો છે ડીસા અને સાબરકાંઠામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો કચ્છ અને નલિયામાં 14 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે ઠંડા પવનોના કારણે ઠંડીમાં વધારો થયો છે